नमस्कार, आप જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું સિદ્ધાર્થ. ક્યાં એક મહત્વના સમાચાર દિલ્હી થી સૂત્રોના હવાલાથી મળી રહી છે ખબર. મહિલાઓના લગ્નની ઉંમર વધારવાના પ્રસ્તાવને મંજૂરી મળી ચૂકી છે. સૂત્રો પાસેથી આ માહિતી છે. ગઈકાલે મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં નિર્ણય લેવાયો છે. મહિલાઓની ઉંમર 18 થી વધારી 21 વર્ષના પ્રસ્તાવને મંજૂરી મળી છે. કેન્દ્ર સરકાર હાલના કાયદામાં સંશોધન કરી શકે છે. બાલ વિવાહ નિષેધ કાયદો स्पेशल मैरेज एक्ट में संशोधन थई शके छे. हिंदू मैरेज एक्ट में पण संशोधन थई शके छे. अगाउ पीएम मोदीए 15 ऑगस्टे पहली वक्त उल्लेख कर्यो हतो. लाल किल्ला थी आपेला भाषण में पीएमए उल्लेख कर्यो हतो. तेमणे कह्युं हतुं के दीकरीओने कुपोषण थी बचावा आवश्यक छे विवाह योग्य उमरे थाय. हाल लग्न माटे पुरुषोनी उमर 21 महिलाओनी 18 जरूरी छे. अगाउ नीति आयोग टास्क फोर्से पण तेनी भलामण करी हती के ज्यां जेटली अध्यक्षतामां बनेली छे आ टास्क फोर्स. गत वर्षे जूनमां टास्क फोर्स की रचना थई हती. गत डिसेम्बर में रिपोर्ट सौंपायो हतो. पहला बाळक ने जन्म समय महिलानी उम्र 21 होवी जोईए तेवी टास्क फोर्स की भलामण हती. तो मैरेज की उम्र महिलानी 18 थी वधारी अने 21 करवामां आवी शके छे. पुरुषनी मैरेज की उम्र जे लग्ननी उम्र छे ते 21 वर्ष छे. तेवी रीते दीकरीओनी पण उम्र 18 थी वधारीने 21 करवामां आवी शके छे. ने समाचार में हवे बात पेपर लीक ना आरोपनी. गौण सेवा पसंदगी मंडल ना पेपर लीक नो मामलो गृह विभाग में दिवसभर रह्यो छे. बैठक नो धमधमाट. अत्यार सुधी में 11 जेटला लोकोनी अटकायत कराई छे. पेपर लीक थयुं होवानुं पोलीस विभागनुं प्राथमिक अनुमान छे. उत्तर गुजरात आ पेपर लीकनुं एपी सेंटर होवानुं पण अनुमान छे. पोलीसनी 16 टीम कार्यरत छे जे तपास करी रही है कि कौन-कौन लोको शामिल हता. हाल में जे जानकारी मिली है ते प्रमाणे 11 लोकोनी अटकायत करी लेवामां आवी छे. आ पेपर लीक समग्र कौभांडने लईने प्राथमिक तारण प्रमाणे पेपर लीक थयुं होई शके छे. पोलीस तरफथी पण आ मानवामां आवी रह्युं छे. तो कथित पेपर लीक केस में कार मुद्दे नवो वळांक आव्यो छे. 11 थी 15 डिसेम्बर में कार गेरेज में जोवाना सामे आव्या छे. सीसीटीवी GJ01HR9005 नंबर की इनोवा कार रिपेरिंग में होवानुं निवेदन. 15 दिवस थी कार रिपेरिंग में आवी होवानो गैरेज मालिकनुं निवेदन. इनोवा कार पेपर लीक में वपराय होवाना लाग्या छे आरोप. परंतु आ इनोवा कार 11 थी 15 डिसेम्बर दरमियान गैरेज में होवानी जानकारी मिली रही छे. साथे ज 15 दिवस थी आ कार रिपेरिंग में होवानुं गैरेज मालिक कही रह्या छे. અહીંયા ઇનોવા GJ01HR9005 ગાડી મારા ત્યાં રિપેરિંગમાં આવેલી. અહીંયા લગભગ 14-15 દિવસથી પડેલી છે ગાડી. 11 થી 15 સુધી અહીંયા રિપેરિંગમાં છે. બધું ખોલેલું છે. અહીંયાથી ગાડી કોઈ જગ્યાએ હળી નથી. કેમેરા ફૂટેજ જોયા પછી આ બધું વિગત મીડિયાને મેં આપ્યું છે. આ હકીકત સાચી છે એ હું વહીદરે આપું છું. હમીરગઢના બે યુવકો હાલ ગામમાં ગેરહાજર છે. ટેલિફોનિક સંપર્ક કરતા યુવાનોના ફોન નંબર બંધ આવી રહ્યા છે. યુવકના ઘરે માત્ર તેની માતા જ રહે છે. વધુ માહિતી મેળવીશું ન્યૂઝ 18 સમર્થતા ઈશાન પરમાર પાસેથી. ઈશાન, આપ પહોંચ્યા હતા ત્યાં આગળ. આપે પણ પૂછપરછ કરી હતી અમીરગઢમાં જઈને તેમના માતા મળ્યા હતા. સમગ્ર જે ઘટના હતી તેને લઈને આપે ખુદ કવરેજ કર્યું છે. શું જાણકારી મળી હતી આપને? ઈશાન, અવાજ આવી રહ્યો છે મારો? તો એક વખત ઈશાન સાથે જોડાવાનો પ્રયાસ કરીશું. પરંતુ ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ જ્યારે અમીરગઢ પહોંચી ગામના લોકો સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. દ્રશ્યો આપને બતાવી રહ્યા છે ગામના કે જ્યાં આગળ આ યુવકો રહેતા હતા, જેની વાત યુવરાજસિંહે કરી છે. યુવરાજસિંહે કહ્યું હતું કે અમીરગઢ ગામના બે લોકો ત્યાં સામેલ હતા. ન્યૂઝ 18 સમર્થતા ઈશાન ફરી એક વખત જોડાઈ ગયા છે. ઈશાન, વધુ શું માહિતી હાલમાં આપની પાસે?
જી ચોક્કસ. કે વાત કરવામાં આવે તો જે યુવરાજ સિંહ જે નામ બે બહાર પાડ્યા હતા, જે નામની વાત કરી હતી, જે પતિ પત્ની છે, તે હમીરગઢ ગામમાં એમના ગામમાં આપણે ન્યૂઝ ટીમ ત્યાં પહોંચીને ત્યાં જઈને તપાસ કરી હતી. તે બંને લોકો પોતાના ઘરે જોવા મળ્યા હતા. તેમના માતા સાથે વાતચીત કરવા પ્રયાસ કર્યો, એમણે કીધું કે હજી એમનો કોઈ સંપર્ક નથી. તો મોબાઈલ ટેલિફોનની પણ વાત કરવા તો એમનો મોબાઈલ પણ સ્વિચ ઓફ આવતો હતો. તા ઉપરાંત જે યુવરાજ સિંહ જે ગાડી જે ચાર ગાડીના નંબર આપ્યા હતા, તો એક ગાડી પણ હિંમતનગર પાસેથી જે પાવર ટ્રેક છે ત્યાંથી એક ગાડી મળી આવી હતી. અને તે શોરૂમના માલિકનું પણ એવું જણાવ્યું હતું કે છેલ્લા 15 દિવસથી ગાડી અહીંયા પડી રહી છે. એટલે એક રીતે ત્યાં સીસીટીવી પણ સાબિતી માટે સીસીટીવી પણ આપવામાં આવ્યા છે કે જે 15 દિવસથી ત્યાં ગાડી પડી રહી હતી. તો આ ઉપરાંત પોલીસ પણ વિવિધ વિવિધ જગ્યા ઉપર તપાસ કરી રહી છે. અને આ ઉપરાંત આજે પણ કેટલાક લોકોની અટકાયત થાય તેવી વાત પણ અત્યારે હાલ તો મળી રહી છે. જી ઈશાન, સૌથી મહત્વની વાત છે કે આપ ખુદ ગામમાં ગયા હતા, તેમની માતા સાથે વાત કરી હતી, શું કહેવું હતું તેમની માતાનું? હજી ચોક્કસ કે એમને માતા સાથે વાત કરીને પરિવાર સાથે પણ વાતચીત કરી, તો ત્યાં વાતચીત કરવા પ્રયાસ કર્યો. તેમણે જણાવ્યું હતું કે એ બંને તો અહીંયા ઘરે જ છે, પરંતુ એમના ઘરમાં પણ કોઈ નહોતું અને તેમના મોબાઈલથી સંપર્ક કર્યો. સંપર્ક કરવાથી પણ તેમનો મોબાઈલ પણ સ્વિચ ઓફ આવતો હતો. તો તેમની માતાએ પણ એ રીતે જણાવ્યું કે કોઈ અટકાયત થઈ નથી કે કશું જ નહીં, પણ એ કંઈક એમના પરિવાર સાથે કે અન્ય કોઈ સંબંધીના ઘરે ગયા છે. પરંતુ જે એમની જે વાત હતી, જે ચોક્કસ લાગતું ન હતું કે આ બંને વ્યક્તિઓ ઘરે જ છે. આભાર ઈશાન સમગ્ર માહિતી બદલ. તો જે રીતે ઈશાને પણ તેમના માતા પરિવાર સાથે વાત કરી હતી અને કહેવું હતું કે બંને યુવકો ઘરે છે, પરંતુ ઈશાન જ્યારે ખુદ પહોંચ્યા હતા ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ ત્યાં આગળ પહોંચી, તો બંને યુવકો ઘરે જોવા મળ્યા. સાથે તેમનો જે મોબાઈલ હતો તે ટેલિફોનિક સંપર્કથી પણ વિહોણા જોવા મળ્યા હતા. તો કથિત પેપર લીક મુદ્દે યુવરાજસિંહ જાડેજાનું નિવેદન. પેપર લીક થયું હોવાના યુવરાજસિંહ જાડેજાના આરોપ. અમે ગૌણ સેવાના સચિવને પુરાવા આપ્યા છે. ગૌણ સચિવ સાથે ટેલિફોનિક સાથે પણ વાતચીત થઈ હતી. અસિત વોરા શંકાના દાયરામાં, તેમને તપાસમાંથી દૂર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી. સૌથી પહેલા અસિત વોરા સામે તપાસ થાય. પેપર કાંડમાં જે ગાડી ઉપયોગ થઈ હતી તેના નંબર જાહેર કર્યા છે. તપાસના વિશ્વાસુ વ્યક્તિને મોબાઈલ નંબર પણ આપીશું. પેપરકાંડમાં સંકળાયેલા બે લોકો હમીરગઢના છે. બંને લોકોના નામ વિશ્વાસુ અધિકારી સામે રજૂ કરીશું. બે દિવસમાં ગૃહ રાજ્યમંત્રી સાથે મિટિંગ ગોઠવવામાં માંગ કરવામાં આવી છે. તો વિદ્યાર્થીઓને ગાંધીનગર આવવા આહવાન કરીશું તેવી પણ વાત તેઓએ કરી છે. પેપર પ્રથમ વખત ઉછા ફાર્મ હાઉસમાંથી બહાર આવ્યું. પેપર કાંડ જે થયો છે તેમાં પેપર હાર્ડ કોપીમાં બહાર આવ્યું હતું. સરકાર સામે ચાલીને સુઓ મોટો અરજી કરે તેવી માંગ કરવામાં આવી છે યુવરાજસિંહ તરફથી. તો કથિત પેપર લીક કાંડને લઈને યુવરાજે જાહેર કરી છે ઓડિયો ક્લિપ. અધિકારીને જાણ કરી હોવાનો દાવો, ફોન કરી જાણ કરી હોવાનો યુવરાજનો દાવો. યુવરાજે જાહેર કરી છે કથિત ઓડિયો ક્લિપ. યુવરાજસિંહ વાત કરું છું. હા જી સાહેબ, આપ જે આજે હેડ ક્લર્કનું પેપર હતું, હા હા, હવે 10:12 સોશિયલ મીડિયામાં વોટ્સઅપમાં એ વાયરલ હતું. હા હા, બરોબર છે. મારી પાસે એનો એવિડન્સ, મારી પાસે એ વ્યક્તિનો નંબર અને એની લિંક ગૌણ સેવા સુધી પહોંચે છે એ ત્યાં સુધી મારી પાસે વાત છે, બરોબર. તો હું તમને આ એક વાત કરું છું કે ખરેખર એવા વ્યક્તિઓને પકડવા જોઈએ. મેં સવારે પણ સિંધુ સાહેબ ને વાત કરવાની ટ્રાય કરી હતી અને સિંધુ સાહેબ પણ ફોન નો રિપ્લાય છે, તો પોલીસ માં વાત નતો કરી શકો. પરંતુ જયારે વોટ્સએપ માં 10 મિનિટ પીઆઈ, હવે જે પેપર છે એ સોશિયલ મીડિયા ઉપર હતું, તો આપની રીતે એક્શન લેશો તો થોડુંક વધારે સારું રહેશે. હું એ વ્યક્તિના નંબર અને આપને પહોંચાડું છું. એના ફોન માં 10:12 પાર હતું પેપર, એટલે આપ થોડુંક ધ્યાન દેશો તો સારું રહેશે. હા, હું તમને મોકલી દઉં છું. તો યુવરાજસિંહે ફોન કરીને આ જાણકારી આપી હોવાનો દાવો તેણે ઓડિયો ક્લિપ બાદ કર્યો છે. તો સાથે જ ગૌણ સેવા પસંદગી મંડળની લેવાયેલી પરીક્ષાનું પેપર ફૂટ્યાની વાત અસિત વોરાને ગળે ઉતરતી નથી. તેઓ હજુ પણ કહે છે કે અમારી પાસે કોઈ નક્કર પુરાવા નથી, જોકે પોલીસ દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી બતાવશે. 72 ઉમેદવારો પાસે 200 માર્કનું પેપર પહોંચી ગયું હતું અગાઉથી જ. હેડ ક્લાર્કની 186 જગ્યા માટે રવિવારે લેવાયેલી પરીક્ષાનું પેપર ફૂટી ગયું હોવાનો આક્ષેપ આમ આદમીના નેતા યુવરાજસિંહ જાડેજાએ કર્યો. બીજી તરફ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ 15-16 ટીમ બનાવીને તપાસ હાથ ધરવામાં આવી છે તે જાણકારી આપી.
ગેરરીતિ આચરનાર તત્વો સામે કડકમાં કડક પગલાં લેવા આદેશ કરાયા છે. જોકે ગૌણ સેવા મંડળ હજુ પણ ફરિયાદની રાહ જોઈને બેઠું છે. ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અસિત વોરાએ કહ્યું કે પોલીસના રિપોર્ટ બાદ આગળની કાર્યવાહી કરાશે. આમાં કોઈ પણ ગેરરીતિ જણાશે તો ચોક્કસ એને માટે તંત્ર એની સામે પગલાં લેશે. જે પણ કોઈ જવાબદાર હશે કોઈને છોડવાની વાત નથી. આમાં કોઈ પણ કસૂરવાર હશે એની સામે કડક પગલાં ભરાશે. પોલીસ તંત્રમાં ખાસ કરીને ગૃહમંત્રી શ્રી ખાતરી આપી છે. પોલીસ પોતાનું કામ નિષ્ઠાથી કરી આ મામલે શંકાસ્પદ 8 જેટલા લોકોની અટકાયત કરી. ગાંધીનગર અને સાબરકાંઠાના શંકાસ્પદ લોકોની અટકાયત કરાઈ. તમામ શખ્સોની કોલ ડિટેલ્સની તપાસ ચાલી રહી છે. પરંતુ ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અસિત વોરા હજુ પણ માને છે કે પેપર લીક થયું જ નથી. તેઓ પોલીસના ભરોસા પર છે કે પોલીસ કંઈક શોધીને લાવે અને મંડળ ફરિયાદ નોંધાવે. આજ દિન સુધી અમને કોઈ ઓથેન્ટિક પુરાવા કહી શકાય એવો કોઈ પુરાવો મળ્યો નથી કે પેપર લીક થયાની એને સાબિતી કહી શકાય. કદાચ ક્યાંક ને ક્યાંક અમારે એનો પણ પુરાવો આપવો પડશે કે અમે પુરાવા આપ્યા છે. આ એનો પુરાવો છે કે ભાઈ અમે ગૌણ સેવાના જે સચિવ શ્રી છે એમને પરમાર સાહેબ જે છે એમને 2:52 સીધો જ અમે પેપર ફૂટ્યું છે એનો પુરાવો સીધો આપેલો હતો. અને ખાસ કરીને અમારે કહેવાનું છે કે અત્યારે જે પણ તપાસ ચાલી રહી છે એ તપાસમાંથી ક્યાંક ને ક્યાંક જે શંકાના દાયરામાં છે જે એ મૂળ વ્યક્તિ છે એ આસિત વોરા સાહેબ છે. એક તરફ આપના યુવરાજસિંહના પેપર લીક થવાના દાવા છે. પેપર અંદાજિત 72 જેટલા ઉમેદવારો પાસે પહોંચ્યું હોવાની વાત છે. સાબરકાંઠાના ફાર્મમાં પેપર લીક થયાનો આક્ષેપ છે. 10-12 લાખમાં પેપર વેચાયું હોવાનો આરોપ છે. આમ છતાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અસિત વોરાને પુરાવા જોઈએ છે. અસિત વોરાનું ઠંડુ વલણ 1.5 લાખ વિદ્યાર્થીઓના ભાવિ પર પ્રશ્નાર્થ લગાવી શકે છે. આ કોઈ પહેલી ઘટના નથી. આ પહેલા બિન સચિવાલયની પરીક્ષામાં પેપર ફૂટ્યા હતા, છતાં મંડળના ચેરમેન અસિત વોરા બિંદાસ છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. સમાચારોમાં હાલ રોકાઈશું એક વિરામ માટે. આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. વિરમદમનું સ્વાગત છે. કોવિડ મોત સહાય અંગે ગુજરાતની જાહેરાત પદ્ધતિના વખાણ થયા છે. સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારની પદ્ધતિના વખાણ કર્યા છે. સુપ્રીમ કોર્ટે અન્ય રાજ્યોને પણ પદ્ધતિ અનુસરવા ટકોર કરી છે. જાહેરાતોનું ભાષાંતર કરી અન્ય રાજ્યોને પહોંચાડવા ટકોર કરી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે વિજ્ઞાપનને કારણે લોકોની જાણકારી મળે છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે કોવિડ મોત સહાય મેળવવા અરજીઓમાં વધારો થયો. સુનાવણીમાં ગુજરાત સરકાર તરફથી હતું સોગંદનામું. સોગંદનામામાં ટાંકવામાં આવ્યું કે વ્યાપક વિજ્ઞાપનથી મોટી સંખ્યામાં અરજીઓ આવી. સમાચારમાં હવે વાત ડ્રગ્સ મુક્ત ગુજરાતની. દેશના યુવા દળને ખોખલું કરવા દુશ્મનનું આ નવું ષડયંત્ર છે અને તેનો પહેલો શિકાર પણ યુવાનો જ બને છે. ડ્રગ્સની તસ્કરી દરિયાઈ માર્ગ વધુ થાય છે અને 1600 કિલોમીટરનો દરિયા કિનારો ધરાવતો ગુજરાત છે ડ્રગ્સ માફિયાઓનું સોફ્ટ ટાર્ગેટ. ભારતના યુવાધન સામે દુશ્મનોનું ષડયંત્ર. ગુજરાતનો દરિયો દુશ્મનોનો ટાર્ગેટ. 1600 કિલોમીટરનો દરિયા કિનારો ધરાવતું ગુજરાત હંમેશા દુશ્મનોનો સોફ્ટ ટાર્ગેટ રહ્યું છે અને તેની સાથે જ તે ઘૂસણખોરો માટે પણ સ્વર્ગ સમાન રહ્યું છે. ડ્રગ્સ માફિયાઓ ગુજરાતના દરિયા કિનારાથી એનકેન પ્રકારે ઘૂસણખોરી કરે છે, પણ સુરક્ષા એજન્સીઓ મુસ્તેજ છે અને તેમના મનસૂબા પર પાણી ફેરવાઈ જાય છે. સુરક્ષા એજન્સીઓની સતર્કતાના કારણે ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાય છે. અફઘાનિસ્તાન, ઈરાન અને પાકિસ્તાનથી દરિયાઈ માર્ગે આ ડ્રગ્સ ગુજરાતના દરિયા કિનારે પહોંચે છે. ગુજરાતની સુરક્ષા એજન્સીઓ સતર્ક અને સક્રિય છે, માટે જ મોટા ડ્રગ્સના કન્ટેનમેન્ટ ઝડપાઈ રહ્યા છે. જો કે સવાલ થાય છે કે કેમ ડ્રગ્સ તસ્કરો દરિયાઈ માર્ગ જ પસંદ કરી રહ્યા છે. છેલ્લા 6 મહિનામાં એવું તો શું થઈ રહ્યું છે કે ડ્રગ્સને આટલા મોટા પ્રમાણમાં ભારતમાં ઘૂસાડવામાં આવી રહ્યું છે? ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ડ્રગ્સ અને તેમાં પણ ખાસ કરીને ઇન્ટરનેશનલ ડિલિવરી માટે ગુજરાતના દરિયાઈ માર્ગ અને પોર્ટનો ઉપયોગ થયો છે તે સાબિત થયું છે. ગુજરાત 1600 કિલોમીટર લાંબો દરિયાકાંઠો ધરાવે છે. પશ્ચિમ કિનારે નજીક હોવાથી તે પાકિસ્તાન અને ઈરાન જેવા દેશોની નજીક છે અને સાથે જ ભૌગોલિક રીતે વિવિધતા ધરાવતો દરિયાકાંઠો છે. સૌરાષ્ટ્ર કચ્છનો દરિયાકાંઠો નશીલા દ્રવ્યોના સોદાગર માટે ટ્રાન્ઝિટ પોઈન્ટ બન્યો છે. આ વાતની સાબિતી છેલ્લા 5 વર્ષમાં ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડ સહિતની એજન્સીઓએ 8 મોટા કન્સાઇનમેન્ટ સાથે કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડાયું તેના પરથી મળે છે.
15/9/2021 ના રોજ મુંદ્રા પોર્ટ પર ઇમ્પોર્ટ કરાયેલા ટેલ્કમ પાવડરના નામે 21,000 કરોડની કિંમતનું 3,000 કિલો હેરોઇન DRI એ પકડ્યું હતું. હાલ દેશવ્યાપી તપાસ ચાલુ છે. 6/1/2021 રોજ જખો પાસેથી ગુજરાત ATS અને કોસ્ટગાર્ડની ટીમે 175 કરોડની કિંમતના 35 કિલો હેરોઇન સાથે 6 આરોપીઓને પકડી પાડ્યા હતા. 2021 મુંદ્રા પોર્ટ નજીકથી 8 પાકિસ્તાની 3,000 કરોડના હેરોઇન સાથે પકડાયા હતા. ગત વર્ષે હજીરા પોર્ટ ઉપરથી 120 કરોડની નશીલી દવાઓ પકડાઈ હતી. 2019 રોજ જખોના દરિયા કિનારે અલમદીના જહાજમાંથી 280 કિલો ડ્રગ્સ સાથે 6 પાકિસ્તાની નાગરિક ઝડપાયા હતા. દુશ્મન દેશો ભારતના યુવાધનને ખોખલું કરવા માટે ભલે ગમે તેટલા ષડયંત્રો રચે, પણ ભારતીય સુરક્ષા એજન્સીઓ દુશ્મનોના દરેક કાવતરાઓને નસ્તે નાબૂદ કરી રહી છે. નશાના રેકેટના જળમૂળમાંથી સફાયો કરવા આકાશ પાતાળ એક કરી રહી છે. ડ્રગ્સના કન્ઝમ્પશનથી હ્યુમન સોસાયટીમાં જે વિપરીત પરિણામો જોવા મળી રહ્યા છે, સાથે જે વ્યક્તિ કન્ઝ્યુમ કરે છે એના ઉપર ફિઝિયોલોજીકલ ચેન્જીસ, સાથે જ એમણે ઇકોનોમિકલ કોસ્ટ બર્ડન હોય છે. માટે હું બધાને અપીલ કરું છું કે આપણ ડ્રગ્સનું સેવન ટાળીએ અને નશામુક્ત ગુજરાત તરફ આગળ વધીએ. સમાચારોમાં અત્યારે બસ આટલું. દેશ પ્રદેશની તમામ ખબરો માટે આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે.